કોરોનાની મહામારી બીમારીના પગલે ડભોઈ પંથકમાં અત્યાર સુધી શહેરમાં બે અને તાલુકામાં બે કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે કેટલાક જરૂરી નિર્ણયો લેવાયા છે. બફર ઝોન જાહેર થયેલા વિસ્તારમાંથી લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડભોઈ પંથકમાં એક પછી એક 21 દિવસના લોકડાઉન બાદ 4 જેટલા પોઝિટિવ કેસ કોરોનાના આવ્યા છે. નગર સહિત તાલુકામાં પોલીસ તંત્ર, તાલુકા પંચાયત અને આરોગ્ય વિભાગની તાકીદ હાથ ધરી છે. કોરોના વધુ પ્રસરે નહીં તે માટે સંપૂર્ણ કાળજી રખાઈ રહી છે. લોકડાઉનને પગલે ડભોઈ શહેરના બફર ઝોન, રામટેકરી સહિત 7 વિસ્તારના 1600 ઉપરાંત રહીશોને બહાર ન નીકળવાના આદેશ કરાયો છે. ત્યારે નગરમાં પણ લોકો બિનજરૂરી ઘરમાંથી બહાર ન નીકળે તે માટે તંત્ર સંપૂર્ણ કાળજી રાખી રહ્યું છે. પોઝિટિવ કેસો આવતાની સાથે જ તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુ, અનાજ, શાકભાજી, દૂધ લેવા માટે નિશ્ચિત સમય સવારે 8 થી 11 નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરતું જણાશે તો તેના વિરુદ્ધ પોલીસ તંત્ર અને પાલિકા તંત્ર સહિત પંચાયત તંત્ર કડક કાર્યવાહી હાથ ધરશે તેવા સૂચનો પણ કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ દિવસે જ માસ્ક વિનાના 50 જેટલા લોકો પાસેથી 100 રૂપિયાની પાવતી આપી રૂપિયા 5000 થી 6000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે સાથે 5 જેટલા દુકાનદારો વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોય તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે અનેક પ્રકારના અવેરનેસ લાવવા માટેના કેમ્પેઇન કરવામાં આવેલ છે, તેમ છતાં આજરોજ અમે લોકો જ્યારે નગરની વિઝિટે નીકળીએ છીએ ત્યારે ઘણા લોકો માસ્ક વગરના જોવા મળેલા. અમે રિક્ષા ફેરવીને લોકોને અવેર કરેલા કે ભાઈ જો માસ્ક વગર તમે પકડાશો તો 100 રૂપિયાથી 500 રૂપિયા સુધીનો દંડ થશે. આજે જ્યારે નગરની વિઝિટમાં અમે રોજ નીકળીએ છીએ, જેને 50 રૂપિયા આજે અમે માસ્ક વગરના લોકોને પકડવા નીકળ્યા, જેમાં અંદાજિત 50 થી 60 લોકોને પકડીશ, 100 રૂપિયા લેકે 5 થી 6 હજાર રૂપિયા જેટલો દંડ કરવામાં આવેલ છે. લોકોને સુધારવા માટેનું અમારું આ પગલું છે. દંડ લેવો અમારી આવશ્યકતા નથી, પણ દંડના નામે પણ લોકો માસ્ક પહેરે અને કોરોના સંક્રમણને આપણે અટકાવી શકીએ અનુલક્ષીને આજરોજ અમે માસ્ક વગરના લોકોને પકડી અને 100 રૂપિયા લેકે દંડ કરી રહ્યા. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.